ઉમરગામ તાલુકાના દહેરી ગામ ખાતે વીજળી પડતા યુવકના મોતથી નિરાધાર બનેલા પરિવારને રાજ્યના મંત્રી રમણ પાટકરના હસ્તે રૂપિયા 4 લાખનો ચેક આપવામાં આવ્યો હતો. ઉમરગામ તાલુકાના દહેરી ગામ ખાતે વીજળી પડતા 20 વર્ષીય યુવક ઋત્વિક દયારામ ભંડારીનું અવસાન થયું હતું. ઘરમાં જુવાનજોત પુત્રનું મોત નિપજતા તેના પરિવારોનો નિરાધાર બની ગયા હતા, જે અંગે ગ્રામ પંચાયતના સરપંચ સહિતના જાગૃત અગ્રણીઓએ મૃતક યુવકના માતા પિતાને સહાય મળી રહે તે માટે રાજ્ય સરકારના મંત્રી અને સ્થાનિક ધારાસભ્ય રમણ પાટકરને સહાય માટે રજૂઆત કરી હતી, જેને લઈને રાજ્ય સરકાર તરફથી મળવાપાત્ર રૂપિયા 4 લાખની સહાયનો ચેક મૃતકના માતા પિતાને મંત્રી રમણ પાટકરના હસ્તે આપવામાં આવ્યો હતો. કુદરતની અંદર પણ 40% લોકો એવા સારા માણસને બોલાવી લે અને 60% લોકો જે પાપ કરતા હોય એવા માણસને બોલાવે. કુદરતને પ્રાર્થના કરી આ સબકે કે તમારો દીકરો સારી જગ્યા પર રહે, સુખ શાંતિમય રહે. બરાબર, કુદરતને જે કહ્યું હું તે કહ્યું. સરકાર દ્વારા આજે એક રાજ્યના મંત્રી તરીકે અહીંયા છું, તમારી પાસે આવ્યો છે. 4 લાખ રૂપિયા જે સરકારને સહાય આપવાનું ધોરણ છે, એ ધોરણના પ્રમાણે તમારા ખાતાની અંદર વિદેશથી 4 લાખ રૂપિયા જમા કરવામાં આવ્યા છે અને તેની આ પંચ એ આપી દેવાની છે ને. આ સમયે અમે સરકારના ધારાધોરણો હું વનમંત્રી પણ છું, તો કોઈક સિંહ જે છે ને, કમ સે કમ અત્યાર સુધી 18 જેટલા કેસો બન્યા, તો તેમાં પણ બધાને મેં 4 લાખ રૂપિયા સરકારનો એક. અત્યારે એક આપણો પત્રકાર અને નગવાસની અંદર નદી ઉપર રાત્રે તે તણાઈ ગયો છે, એને પણ પોલીસ રિપોર્ટ આવે એટલે કાલે બાદ તેને પણ અમે આપવા માટે જઈશું. આ તો સરકારની યોજના છે, એમાં અમે કંઈ નહીં કરી શકીએ. પણ ખૂબ યુવાન નાનું કુટુંબ, કુટુંબની અંદર બાપ દીકરા 2 જણ અને એવી ઘટના બને એક બહુ પેલું કહેવાય. પણ હવે આપણે શું કરી શકીએ?5/8/2020 ની રાત્રે જે અવકાશીય વીજળીથી ભાઈ શ્રી ઋતિક દયારામ ભંડારીનું આકસ્મિક મૃત્યુ થયું, બહુ દુઃખદ ઘટના છે. અને પછી એ પોસ્ટમોર્ટમ કરી અને એના પછી જે સરકારી સહાય આકસ્મિક મૃત્યુ સહાય આપવાની થતી હોય છે, તે માત્ર 3 જ દિવસની અંદર અમે અને ગામ લોકોના અને તાલુકા પંચાયત અને સરકારી તંત્ર તેમજ આપણે આજે પાટકર સાહેબ આવેલા એમના હસ્તે 4 લાખની સહાય એમના ઘરે જઈને રૂબરૂ આપેલ અને તે ચેક અમે બેંકમાં જમા કરાવેલ. આમ બહુ દુઃખદ ઘટના છે, પરંતુ આ સરકારની સહાય અને ગરીબને આજે તાત્કાલિક મળી છે, તો આપણે એમના દુઃખમાં સહભાગી થયા છીએ. જે